આ દેશમાં અનેક એવા વિલ્લાઓ થઈ ગયા કે જેના પાળિયા આજે પણ પૂજાય છે. આજે એવા જ બે વિલ્લાઓની વાત કરવી છે કે જે આજે પણ પરચા પૂરે છે. આજે જેની વાત કરવી છે એ સુરવીની ખાંભી ભાલની ધરતી પર આવેલી છે. પીપળીથી વટામણ રોડ પર જતા ભોળાત ગામે સુરાપુરા દાદાની ખાંભીઓ આવેલી છે. આ બે સુરવીરના નામ છે વીર રાજાજી અને વીર તેજાજી. લગભગ 900 વર્ષ પહેલાની આ વાત છે. એક દીકરીનું વેલડું બચાવવા વીર રાજાજી અને વીર તેજાજીએ પોતાનું બલિદાન આપી દીધું હતું. તેમની ખાંભીઓ સુરાપુરા ધામ ભોળાત ખાતે આવેલી છે. પિતા વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા હતા વીર રાજાજી અને વીર તેજાજી. તેઓ ક્ષત્રિય કુળના અને ચૌહાણ શાખના હતા. એમ કહેવાય કે 900 વર્ષ પહેલા જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે આ બે વીરલાએ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા હતા. આ લડાઈમાં વીર રાજાજી અને વીર તેજાજીએ 17 નરાધમોને માર્યા, પણ આ વીરલાઓને પાછળથી ઘા વાગ્યો. સાહેબ, એમ કહેવાય કે એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ને ત્યારે સાક્ષાત માં ભવાની તેનામાં ઉતરે છે હો. આ શુરવીને પાછળથી ઘા વાગ્યા. તેઓ ઘવાયા હતા પણ છતાં લડતા રહ્યા. પરંતુ એમ કહેવાય કે છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે આ બે વીરલાએ પોતાના સંતાનોને ઘોડિયામાં સૂતા મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સાહેબ, પરમાર્થના કામે પોતે જીવી ગયા એ શુરવીની આ વાત છે. આ વાતને વર્ષોના વર્ષો વીતી ગયા. બાદમાં ધીમે ધીમે બહાર ગામથી કેટલાક ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવવા લાગ્યા. જો કે આ દરમિયાન દાદાની ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી. પરંતુ એમ કહેવાય કે જ્યારે ભોળાદના ચૌહાણ શાખના લોકોને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે તેમને દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને વિક્રમ સંવત 2072 અને ચૈત્ર સુદ પૂનમને શુક્રવારે હનુમાન જયંતીના પાવન દિવસે દાદાની ખાંભીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી. દાદા આજના કળયુગ અને વિજ્ઞાનના યુગમાં પણ અઢળક પ્રમાણ આપે છે. અરે, માત્ર ચૌહાણ રાજપૂત પરિવાર જ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દાદાના દર્શને આવે છે. આજે પણ દાદા કોઈનું કંઈ પણ લીધા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોકકલ્યાણનું કામ કરી રહ્યા છે. એવું લાગે છે કે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય અને દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે. મિત્રો, આજે જે જગ્યા બિરાજમાન છે તે જગ્યા સુરાપુરા ધામ તરીકે ઓળખાય છે અને અહીં અન્નક્ષેત્રની સેવા પણ શરૂ કરવામાં આવી છે. સાહેબ, ગામના પાદરે ઊભેલા એ પાળિયાઓના બલિદાન ખૂબ મોટા હોય છે, બસ એનો ઇતિહાસ જાણવા નથી મળતો. અરે, આવા વિલ્લાઓની ખાંભીઓને તો નમન કરવું જોઈએ. આજે પણ સુરાપુરા ધામ ભોળાતમાં લાખોની સંખ્યામાં લોકો દર્શને આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો.